ગયા છે. નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી, જ્યારે ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. પાલિતાણા પાસે ટ્રકે જૈન સાધ્વીને અડફેટે લીધા. અકસ્માત બાદ જૈન સમુદાયના લોકોએ પાલિતાણા ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો. જસદણના સંત હરિરામ બાપા દેવલોક પામ્યા છે. અમરેલીના નાગનાથ મંદિરે તેમણે અંતિમ શ્વાસ લીધા. મેલબોર્ન ટેસ્ટમાં ભારતે વળતો જવાબ આપ્યો છે. કોહલી અને રહાણેની સદીથી મજબૂત પકડ બનાવી છે. અરવલ્લીના મોડાસામાં સૌ પ્રથમ વખત મેરેથોન યોજાઈ, જેમાં 1500 જેટલા લોકોએ ભાગ લીધો. પ્રથમ 3 વિજેતાને ઇનામ અપાયા. ગુરુ ગોવિંદસિંહની આજે જન્મજયંતિ છે. આ નિમિત્તે ગુરુદ્વારાઓમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ઝારખંડના પ્રથમ બિન આદિવાસી મુખ્યમંત્રી તરીકે રઘુવર દાસે સંભાળી કમાન. 4 મંત્રીઓએ પણ લીધા શપથ. દિલ્હીમાં ભાજપને નહીં, આપની લહેર ચાલી રહી છે. કેજરીવાલનું નિવેદન. ક્રિકેટ એકેડમી માટે દિલ્હી આઈઆઈટીની જમીન માગી નથી, વિવાદ થતા સચિનની સ્પષ્ટતા. રાજકોટના ફાઇનાન્સર શક્તિરાજનો હત્યારો કુખ્યાત તેજસ ખાચરની ધરપકડ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. બનાસકાંઠાના નોખા ગામના અફટ પરિવારનો છુટકારો, એક પકડાયો, અન્યની શોધખોળ ચાલુ. એર એશિયાનું લાપતા વિમાન ક્રેશ થયાના સમાચાર. ખરાબ હવામાનના કારણે દુર્ઘટનાગ્રસ્ત થવાની શક્યતા. પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વીટીવીમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં જાહેર જીવનના છેલ્લા કેટલાક દાયકા ઉપર નજર કરીએ તો પરાક્રમ અને પરિશ્રમની બાબતમાં પુરુષોને પણ પાછળ રાખી દે તેવા આપણા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ કદાચ એકમાત્ર અને સૌથી અગ્રેસર છે. ગુજરાતના ઘર આંગણે એક વૈશ્વિક ઘટના ઘટી રહી છે, જે ગાંધીનગરમાં ટૂંક સમયમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015. આ ઘટના ઉપર તેમની આશાઓ કેવી છે, આયોજન કેવું છે, એમનો આત્મવિશ્વાસ અને કેટલીક ચિંતાઓ પણ, એમના વિશે આજે વાતચીત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આપણા ગૌરવવંતા મુખ્યમંત્રી આનંદીબેન હાજર છે. આનંદીબેન, વી ટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ ભાઈ, દર્શક મિત્રોને પ્રણામ. બેન, વાઇબ્રન્ટ સમિટમાં જ્યારે અત્યારે દેશ વિદેશના મહાનુભાવો, કોર્પોરેટ જગતના ધુરંધરો અને આપણા લાડીલા વડાપ્રધાન પોતે પધારવાના છે, ત્યારે એ મહેમાનોના આગતા સ્વાગતામાં આયોજક તરીકે ગુજરાતનું નેતૃત્વ આપ સંભાળી રહ્યા છો. દેખીતી રીતે તો વહીવટી તંત્રની રાત દિવસની તડામાર તૈયારીઓ જોઈ શકાય છે, તો એ વખતે જે અમને ન દેખાય એવી બીજી કેટલી અનેક તૈયારીઓ છે, એ કઈ કઈ હશે? ન દેખાય કે દેખાય એવી બધી જ તૈયારીઓ રાજ્ય સરકાર પાછલા 6-8 મહિનાથી કરી રહી છે. અને આપણને ખબર જ હતી, 2013માં નરેન્દ્રભાઈએ સમાપન ભાષણમાં કહ્યું હતું કે મને, હું ગૌરવ સાથે આપ બધાઓને 2015ના વાઇબ્રન્ટમાં આમંત્રણ આપું છું. એટલે અમારી તો તૈયારી 2013માં જે સમિટ પૂરી થઈ ત્યાર પછીની તરત જ 2015ની સમિટની તૈયારીઓ શરૂ થઈ હોય. એના ભાગ સ્વરૂપે વિદેશોની અંદર એક ઘણા બધી ટૂર વગેરે અમારા અધિકારીશ્રીઓ કરી આવ્યા, એમની સાથે બેઠકોને વગેરે કરી. અહીં જ્યારે 11, 12 અને 13 એ 3 દિવસની અંદર જ્યારે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, ત્યારે કયા પ્રકારની આપણે વ્યવસ્થાઓ કરવી જોઈએ એ અધિકારીઓ, મંત્રીશ્રીઓ બધા જ જેટલા પાછલા વર્ષોથી કરતા આવ્યા છે એટલે એમને ખબર છે, કઈ રીતે આવાસની વ્યવસ્થા કરવી, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી, પહેલું ફંક્શન જે વડાપ્રધાન આવવાના છે એ ફંક્શન કેવું હોય, સ્ટેજ કેવું હોય, નાનામાં નાની બાબતો, ઇવન ભોજનનો પાસ પણ કેવો હોય, કયો કલર હોય, કયા ગેટથી કોણ ક્યાં જશે, કોણ કોને લઈ આવશે, કોણ પ્રબંધક હશે, આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી દીધી છે. 13મી તારીખે જે એક ઇન્ડસ્ટ્રી સાથે બીજી ઇન્ડસ્ટ્રી B2B ના જ્યારે ચર્ચાઓ થશે ત્યારે કોને કોની સાથે મળવું છે એ પણ
આપણે પૂછાવી પૂછાવીને કે કોણે ડેલિગેશન કોની સાથે મળવા માગે છે, બધી જ બાબતો પણ સરકારે વિચારી લીધી છે અને જેમ જેમ એમની માહિતી આવતી જાય છે એ રીતે આપણે એમાં વ્યવસ્થાઓ ઊભી કરતા જઈશું. આપણી જ આપશે આવડું મોટું મહાત્મા મંદિર છે, એક્ઝિબિશન વગેરે પણ થવાના છે, તો એ બધી જ વ્યવસ્થાઓ મહાત્મા મંદિરના આજુબાજુના વિસ્તારોની અંદર થવાની છે. સિક્યોરિટીની બાબતમાં પણ રાજ્ય સરકારે ખૂબ સારી રીતે એની વ્યવસ્થા કરી છે, એટલે હું નથી માનતી કે કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે પેદા થાય, અને કોઈ પણ પરિસ્થિતિ આવશે તો એને નિપટવા માટે પણ રાજ્ય સરકાર તૈયાર છે. અલબત્ત આપની કમ્પ્લીટ બ્લુપ્રિન્ટ જે છે એ પ્રમાણે ટોટલ તૈયારીઓ થઈ ગઈ છે અને એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. બરાબર. તો ખાસ 2003 થી આ જ્યારેથી કન્સેપ્ટ અમલમાં આવ્યો, 2005, 2007, 9, 11 અને 13 ઉત્તરોત્તર સફળ વાઇબ્રન્ટ સમિટ યોજાતી ગઈ છે, એક માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. અત્યારે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ, એમના નેતૃત્વ હેઠળ આ સમિટ થઈ રહી હતી અને આગળ વધી રહી હતી. આપના નેતૃત્વ હેઠળ જ્યારે 2015ની સમિટ છે, બીજી આગલી સમિટ કરતા કઈ રીતે જુદી હશે? બે ત્રણ દ્રષ્ટિએ જુદી છે. એક તો પાર્ટનર કન્ટ્રી એ આગલી સમિટની અંદર ખૂબ ઓછા હતા, ક્યાંક બે હતા, કોઈક જગાએ ત્રણ હતા. આ વખતે 8 પાર્ટનર કન્ટ્રી આપણી સાથે જોડાયા છે અને એમાં યુએસએ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે, એ જુદું છે. એ જ રીતે દેશભરમાંથી લગભગ 120 દેશો આની અંદર આવવાના છે. પહેલાં 2-4 દેશો ઓછા આવતા હતા. જે ડેલિગેશનો છે એમાં 5-1000 લોકો આવશે, અને જે આવે છે એમાં પણ મહત્વની વ્યક્તિઓ છે, જેમાં વડાપ્રધાનો છે, પ્રેસિડેન્ટ વગેરે છે, એમ્બેસેડર છે, વર્લ્ડ બેંકના ચેરમેન પણ એની અંદર આવી રહ્યા છે, અને યુએનના સેક્રેટરી પણ આની અંદર આવી રહ્યા છે, જે પહેલીવાર આની અંદર આવશે. એટલે એ રીતે અગાઉની જે વાઇબ્રન્ટ હતી એના બદલામાં આ વખતની વાઇબ્રન્ટ એક જુદી જ રીતે થઈ રહી છે, અને એનું મૂળ કારણ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના કારણે આ બધું થઈ રહ્યું છે. એવું છે, વડાપ્રધાન બન્યા પછી એમણે જુદી જુદા જે સેમિનારો ને વગેરે થતું હતું એની અંદર પોતે ગયા, અને એમાં એમણે જે પોતાના વિચારો મૂક્યા એ વિચારોને કારણે બધા જ પ્રભાવિત થયા બધા દેશો, અને એને કારણે આજે ગુજરાતની અંદર આવા વિશ્વભરના અનેક નેતાઓ પધારી રહ્યા છે. દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015ની આ રસપ્રદ ચર્ચા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ચાલુ રહેશે, પણ એક નાનકડા બ્રેક પછી. આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો, હવે પેસ પર મેળવો 25 ગ્રામ એક્સ્ટ્રા. રોજ રાત્રે 11 કલાકે અને બપોરે 1:30 કલાકે. સેલિબ્રેટ ન્યુ યર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત. લાઈવ પરફોર્મન્સીસ બાય બોલિવૂડ એક્ટ્રેસ દીપશિખા. એશિયાટેક એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ બ્લેક આઉટ ન્યુ યર પાર્ટી. ફોર પાસિસ કોન્ટેક્ટ 8511132201. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સ ની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ.
એક્શન થી ભરપૂર ફિલ્મી ટાઈમ સોમ થી શુક્ર સાંજે 5:30 વાગે. અગલી સમિટની અંદર પણ ક્યારેક એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, ક્યારેક મેન્યુફેક્ચરિંગની અંદર જુદી જુદી બાબતો હોય, યુવા વર્ગને પ્રાધાન્ય આપ્યું હોય, એસએમઈ હોય, તો એ આ વખતે હાઇલાઇટ્સ કહી શકાય એવા કયા ક્ષેત્રને અથવા એની કઈ બાબતોને આપણે હાઇલાઇટ્સ કહી શકાય એવું છે? એક પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર રસ ન દાખવ્યો હોય બધાઓએ. ડિફેન્સમાં પણ રસ દાખવ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રસ દાખવ્યો છે, ઓટોમોબાઈલમાં પણ રસ દાખવ્યો છે, હેલ્થમાં પણ રસ દાખવી રહ્યા છે. અને એટલા માટે બધા જ ક્ષેત્રોની અંદર કોઈ ને કોઈ વિશ્વના દેશો આપણને મદદ કરવા માટે તૈયાર છે. એ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એમને રૂચિ છે કે ગુજરાતના યુવાનોને જે પ્રકારની મૂડી આવતી હોય, પ્રકારનો કામ થતું હોય, પ્રકારના વિદ્યાર્થીઓને તૈયાર કરવા, એમાં પણ રસ દાખવ્યો છે. સીએસઆર ક્યાં વાપરીએ અમે એના માટે પણ એમને રસ દાખવ્યો છે. ટેકનોલોજી, જે વિદેશોમાં જે અદ્યતન ટેકનોલોજી છે, એ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ સિટી, અત્યારે જે સિટી છે એની અંદર શું કરી શકીએ તો એને વધારે સ્માર્ટ બનાવી શકાય, એનો ઉપયોગ લોકોને વધારે ને વધારે સગવડો મળે એ કેવી રીતે કરી શકાય. તો આવી જે અદ્યતન ટેકનોલોજી છે જે આપણને કેટલીક સમસ્યાઓ નડતી હોય છે કે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તો પાણીનું શું કરવું, કચરાનું શું કરવું, તો એ આપણી સમસ્યાઓ છે. તો એ સમસ્યાઓના નિવારણ માટે આપણે ફોકસ કર્યું છે એના ઉપર. એવું છે, પાણી લીકેજ થાય છે, અંડરગ્રાઉન્ડ ગટરો જાય છે, ખોદીએ છીએ તો મળતું નથી ત્યાંથી, તો એમાં ટેકનોલોજી આપણે વાપરીએ તો માનું છું કે આપણને વધારે ફાયદો થશે, પાણીની પણ બચત થશે, લોકોને શુદ્ધ પીવાનું પાણી સારું મળશે. નર્મદાનું પાણી જે આપણે તળાવમાં બધામાં નાખીએ છીએ એના બદલામાં આજે નગરોના પાણીને શુદ્ધ બનાવીને જો એની અંદર આપણે ઉપયોગ કરીએ તો એને કારણે જમીનમાંથી પાણી પણ ઉપર આવશે, એ પાણીનો ઉપયોગ ખેતીવાડીમાં પણ થશે, પશુઓને પીવામાં પણ થશે, અને બહેનોને કપડાં ધોવામાં બધામાં એનો ઉપયોગ થશે. એટલે આપણી આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિરાકરણ માટે પણ લોકોએ ખૂબ રસ દાખવ્યો છે આની અંદરથી. બેન, 2003માં ગુજરાતની સ્થિતિ સાવ અલગ હતી. ત્યારે એવું કહેવાતું ગુજરાત દિવાળિયું બની ગયું છે, અહીંયાથી આર્થિક જે પ્રોજેક્ટો બહાર જતા રહ્યા છે. ત્યાર પછી આ વાઇબ્રન્ટનું શરૂ થયા પછી આજે પરિસ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે. એટલે રાજ્યની પ્રાથમિકતાઓ કે જરૂરિયાતો બદલાતી ગઈ છે, અને નવા કેન્દ્રની સરકારની અંદર જેમ મેક ઇન ઇન્ડિયા છે એમણે એવી, તો એવી કેન્દ્રની કઈ નીતિઓનું અહીંયા પણ એક પ્રતિબિંબ પડતું જોવા મળશે આ વખતે? પહેલા જે લોકોને જે તકલીફ પડતી હતી પાછલા 10 વર્ષમાં એ હતી કેન્દ્રની અંદર બેઠેલી સરકારની. બરાબર. જો નર્મદા યોજના બની ગયા પછી પણ 7-7 વર્ષ સુધી ગુજરાત સરકારે ડેમના દરવાજાની મંજૂરી માંગવા માટે આટલા વર્ષો કાઢવા પડે, આવી જે પરિસ્થિતિ હતી કે પર્યાવરણના પ્રશ્નો હતા, કોલના પ્રશ્નો હતા, ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો હતા, આ બધા જે પ્રશ્નોને કારણે જે વિદેશમાંથી આવતા હોય કે દેશમાંથી આવતા હોય એ બધાઓને આ સમસ્યાઓ નડતી હતી, અને એટલા માટે ક્યાંક કોઈ કંપની જતી રહી હશે. પરંતુ હવે નરેન્દ્રભાઈના ગયા પછી પ્રોએક્ટિવ ગવર્મેન્ટ કેન્દ્રની પણ બની છે. રાજ્ય સરકાર તો પહેલેથી પ્રોએક્ટિવ એક્ટિવ છે જ, અને એટલા માટે એનો લાભ આપણને સીધો મળશે એવું છે. ખાસ કરીને સમિટની એક પછી એક સફળતાઓને આપણે જોઈએ તો એ જે કન્સેપ્ટ જ વિકાસનું વણથંભ્યું આંદોલન છે એવું આપણે કહી શકાય, કારણ કે વાઇબ્રન્ટ સમિટનું હવે ઉદાહરણો બીજે પણ લેવાય છે. તો 7 સમિટના અંતે, એટલે 6 અને આ 7મી ગણીને આપણે ઉડીને આંખે વળગી શકીએ એવું કયું હાઇલાઇટ ગણી શકીએ કે આ છે એ વિકાસ નરી આંખે દેખાવી શકાય, જેનું મૂલ્યાંકનને ફળશ્રુતિ આપણે થોડાક શબ્દોમાં કહીએ, કોઈ પ્રોજેક્ટો હોય કે આ એવું કહી શકાય? ગુજરાતમાં મારુતિ સુઝુકી આવી, ગુજરાતમાં હોન્ડા આવે, ગુજરાતમાં ટાટાની કાર વગેરે આવ્યું, આ બધા હાઇલાઇટ કરી શકાય એવા જ મુદ્દાઓ છે બધા. ઇન્ડસ્ટ્રી એનાથી બેરોજગારી ઓછી થશે, જે ઉત્પાદન થશે એ વિદેશોમાં જશે તો આપણને એનો પણ લાભ ગુજરાતનો મળવાનો છે, એવું દેશને પણ એનો લાભ મળવાનો છે. આપણો પ્રયાસ છે વધુમાં વધુ આપણા ગુજરાતના યુવાનોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થાય, મૂળ મુદ્દો આપણો આ છે, અને એના તરફ રાજ્ય સરકારે લક્ષ રાખવું જોઈએ. એટલે એવી આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે કે જેમાં વધુ ને વધુ રોજગારી પ્રાપ્ત થાય છે. કેટલીક એવી પણ ઇન્ડસ્ટ્રીઝની ગુજરાતમાં જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રી કરતા, કે જેમાં મેં કહ્યું એમ કે આપણને ટેકનોલોજીનો લાભ આપે આપણને, એવું છે. તો ટેકનોલોજીનો લાભ લઈએ તો આ બધા પ્રશ્નો જે સમસ્યાઓ છે એને આપણે હલ કરી શકીએ. એટલે બધી રીતે આપણે ત્યાં જરૂરિયાત છે બધાઓની, કે
આજ આવે તો જ મોટો ફાયદો થાય, આ આવે તો જ મોટો ફાયદો થાય એવું ન હોય, પરંતુ રોજગારી પણ જોઈએ છે. આપણે ત્યાં જે સમસ્યાઓ છે પાણીની ને કચરો અને આ એની સમસ્યાઓ છે, એના માટે પણ ટેકનોલોજી જોઈએ છે. એટલે પાણીના બચત માટે પણ ટેકનોલોજી જોઈએ છે. તો ટેકનોલોજી, મૂડીરોકાણ, બીજી બાજુ રોજગારી, પાણીની સમસ્યાનો નિકાલ થઈ શકે એના માટેની ટેકનોલોજી, આ બધું આપણે જોઈએ છે, માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છે બધામાં. દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015ની આ રસપ્રદ ચર્ચા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ચાલુ રહેશે, પણ એક નાનકડા બ્રેક પછી. सर दर्द है, कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सर दर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. गुजरात ना सौथी मोटा शहर पर नजर, राज्य ना पाटनगर की दरेक खबर, संस्कारी नगरी वडोदरा नी बात, डायमंड सिटी सूरत नी हलचल, रंगीला राजकोट नी रजरस नी माहिती, સૌરાષ્ટ્રના પેરિસની તમામ ગતિવિધિઓ, ભાવનગરના દરેક સમાચાર, જૂનાગઢની ઝીણામાં ઝીણી ખબર, શહેરની સાથે જુઓ રાત્રે 10:30 કલાકે. આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો, હવે પેસ પર મેળવો 25 ગ્રામ એક્સ્ટ્રા. દરરોજ રાત્રે 11 કલાકે અને બપોરે 1:30 કલાકે. આટલા બધા મહાનુભાવ આવે છે દેશ ને દુનિયાના ઘરે, તો એમાં પ્રોટોકોલ અને માન સન્માનના પણ કેટલાય વિષયો, કોને ક્યાં બેસાડવા, ડાયસ પર કેટલા લોકો બેસે, એમાં તો કેટલી બધું ધર્મ સંકટ થતું હોય, આપને તો એને કેવી રીતે હેન્ડલ કરો છો આપ? એમની સાથે બેસીને ચર્ચા કરીએ છીએ. ના પણ કેટલા બધા રાજ્યો જે ડેલિગેશન આવે એ ડેલિગેશનમાંથી માનો કે એક બે વ્યક્તિઓને બોલવાનું હોય અથવા એક વ્યક્તિને સ્ટેજ ઉપર બેસાડવાનું, તો એની સાથે ચર્ચા કરી ફાઇનલ કરીએ છીએ. 100 થી વધારે દેશોના રાજદૂતો હોય તો પણ કોને બીજા પેલામાં કરવાનું, કોણે પ્રવચન કરવાનું, કોણે આ કરવાનું, એ બધું જ પ્રોટોકોલ પ્રમાણે, વિદેશોના શું પ્રોટોકોલ છે, આપણા ત્યાં શું પ્રોટોકોલ છે, બધું ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી રહ્યા. કારણ કે ભલે ગુજરાત રાજ્યનું આયોજન છે, એમ્બેસેડર છે બધા, એ એમ્બેસેડરને બધી જ ખબર હોય છે કે કોણ નાનો છે અને કોણ મોટો છે, એના આધારે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અત્યારે. અચ્છા બેન, આ ઇવેન્ટમાં એવું પણ છે, આ એક તરફ બધી રૂટીન બાબતો આખી સરકારના વિભાગો કરી રહ્યા છે કે જે, અને આ એક અસાધારણ ઇવેન્ટ, આપના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળ છે, પદાધિકારીઓ છે, વહીવટીતંત્ર છે, આ બધાનું સંકલન કેવી રીતના થતું હશે અથવા આપ કેવી રીતે જોઈ રહ્યા છો? વહીવટી તંત્રની અંદર જુદી જુદી સમિતિઓ બનાવી છે અને એ સમિતિઓને શું કામ કરવાનું છે સમિતિઓને ખબર છે કે અમારે આવાસનું કરવાનું છે, અમારે આનું કરવાનું છે, આનું કરવાનું છે. ચીફ સેક્રેટરી અઠવાડિયામાં એક દિવસ બધી સમિતિઓના જે મુખ્ય ઇન્ચાર્જ હોય એની મિટિંગને વગેરે કરે છે. મારા મંત્રીશ્રીઓની પણ સમિતિઓ બનાવી દીધી છે, એ સમિતિઓ એ જ સમિતિના અધિકારીઓની સાથે મિટિંગો કરે છે, સ્થળ નિરીક્ષણ કરે છે અને પૂરી ડિટેઇલમાં જઈને
એમાં કંઈ પણ ખામી હોય તો ત્યાં નિવારણ કરવાનો પ્રયત્ન કરે છે. અઠવાડિયામાં એક દિવસ મારી સાથે પૂરો વિભાગ બેસે છે, એના પ્રેઝન્ટેશન થાય છે, એમાં ચર્ચા વિચારણા કરીએ છીએ, એમાં કંઈ બદલ કરવાની આવશ્યકતા હોય તો સૂચનો આવે છે, એમાં ફેરફાર થાય છે અને સરકાર આગળ વધે છે. પીએમ ઓફિસમાંથી કોઈ ન કોઈ અહીં આવે છે અઠવાડિયામાં એક દિવસ, અને એમનું પણ માર્ગદર્શન આપણને મળે છે. અમારી મિટિંગમાં પણ એમની કોઈ ને કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ હોય છે, એટલે કોઈ મુશ્કેલી અથવા તો કારણ કે વિદેશોમાંથી બધા આવવાના છે એટલે સ્વાભાવિક છે કે પીએમઓ પણ આની સાથે સામેલ હોવા જોઈએ, એટલે ત્યાંથી પણ આપણને માર્ગદર્શન મળે છે. કેટલીક ચિંતાઓ એવી છે કે જે ઘર આંગણે, માનો કે કિસાન આંદોલન છે તો એ લોકો પોષણના ભાવો માટે આંદોલન કરી રહ્યા છે, આવી બાબતોમાં કોઈ રાજકીય સ્તરે કે વહીવટી સ્તરે જો ઉકેલાય નહીં તો અત્યારે એક પ્રકારનું અશાંત મન છે. મુખ્યમંત્રી કે તરીકે નહીં પણ ખેડૂતની દીકરી તરીકે આપ આ સમસ્યા જે છે એને કઈ રીતે જુઓ છો? કોઈ કપાસના પ્રશ્નો છે નહીં, બીજા કોઈ પ્રશ્નો નથી રાજ્ય સરકારની સામે, અને ગુજરાતની અંદર જ્યારે આવડો મોટો કાર્યક્રમ હોય અને ગુજરાતનું જ્યાં ગૌરવ થતું હોય, સન્માન થતું હોય, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોતે સ્વયં અહીં આવતા હોય અને એ પણ સંઘ પરિવારમાંથી જ આવતા હોય, ત્યારે કોને ઈચ્છા થાય કે આવડા મોટા કાર્યક્રમની સામે કોઈ આંદોલન કરીએ અથવા તો આ કરીએ એવું છે. અચ્છા બેન, એક જુદા દ્રષ્ટિકોણથી એવું વિચારીએ કે આપ ઘણા સમયથી શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ જેવા સંવેદનશીલ વિષયો સાથે સક્રિય અને ઓતપ્રોત રહ્યા છો. આ વાઇબ્રન્ટ ઇવેન્ટ જે છે એ કોર્પોરેટ જગતની ઘટનાક્રમ છે, દેશ વિદેશના મહાનુભાવ સાથે અર્થનીતિ પરનું વિચાર નીતિ સંચાલન થઈ છે, તો આપ આને પડકાર સમજી રહ્યા છો, તક સમજી રહ્યા છો? 2003 થી માંડીને 2015 સુધીની જેટલી વાઇબ્રન્ટ થઈ છે, દરેકે દરેક વાઇબ્રન્ટ ની અંદર અમે સામેલ થતા હતા, વ્યવસ્થાઓ ઉભી કરતા હતા, એટલે અમને આ બધી જ બાબતોનો પૂરતો અનુભવ છે. બેન, કુલ મળીને સમિટની આ સફળતા વિશે આપનો આત્મવિશ્વાસ કેટલો અને ચિંતા કેટલી? મને કોઈ આની ચિંતા છે જ નહીં, હું 100% આ આખો એ કાર્યક્રમ સફળ થશે, સમિટ સફળ થશે અને ભૂતકાળમાં ન બની હોય એવું થશે, કારણ કે જે સમિટની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ઉપસ્થિત રહેતા હોય એના માટે મારે શું કામ ચિંતા કરવાની જરૂર હોય? દર્શક મિત્રો, ગુજરાતમાં જે વૈશ્વિક ઘટના ઘટવાની છે તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015 વિશેની જેની જેની બાબતોની ચર્ચા આપણે આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે કરી, આપણે સૌ આશા રાખીએ કે આ સમિટ ખૂબ ખૂબ સફળ થાય અને તે માટે આપણે સૌ ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે અને ભારતીયોને પણ આપણે મદદરૂપ થઈ છે. આપણે ગુજરાતના મુખ્યમંત્રી તથા વહીવટી તંત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. પ્રણામ. ઇન્ડોનેશિયાના સુરબાયાથી સિંગાપોર જતું એર એશિયાનું વિમાન ગુમ થયું છે. વિમાનમાં 7 ક્રૂ મેમ્બર, 16 બાળકો અને 161 મુસાફર સવાર છે. વિમાન હાઇજેક થયું હોવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઇન્ડોનેશિયાની વિવિધ એજન્સીઓ શોધખોળમાં લાગી છે. ઝારખંડના મુખ્યમંત્રી તરીકે રઘુવર દાસે શપથ લીધા. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાજર રહી શક્યા નહીં. આદિવાસી નેતાઓએ આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. બિન આદિવાસીને મુખ્યમંત્રી બનાવવાનો તેમનો વિરોધ છે. કોંગ્રેસનો આજે સ્થાપના દિવસ છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ન પહોંચતા સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં પણ કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી થઈ. દરમિયાન વાઘેલાએ સ્વાર્થ છોડી લોકહિતમાં કામ કરવાની કાર્યકરોને નસીહત આપી. શંકરસિંહ વાઘેલાએ કિસાન સંઘના હોદ્દેદારોને ભાજપના પગારદાર ગણાવ્યા. કપાસના ભાવ મુદ્દે આંદોલન સ્થગિત કરતા બાપુએ દેવાવાળી કરી. કપાસના ઓછા ભાવ મુદ્દે 1 જાન્યુઆરીથી સૌરાષ્ટ્રમાં કિસાન અધિકાર યાત્રા નીકળશે. ખેડૂત હિતરક્ષક સમિતિ લડત ચાલુ રાખશે. સુરત પોલીસે આસારામ બળાત્કાર કેસની ફરિયાદીનો કબજો લેવા કમરકસી છે. સુરત પોલીસ સતત ઇન્દોર પોલીસના સંપર્કમાં છે. દિયોદરના નોખા ગામના ચારે અફડતોનો છુટકારો થયો છે. જમીનની અદાવતમાં પટેલ પરિવારના પતિ પત્ની અને બે બાળકોનું અપહરણ કરાયું હતું. વાપી, ઉમરગામ અને દમણમાં આઈટીના દરોડામાં 50 કરોડનું કાળું નાણું બહાર આવ્યું છે. 8 બિલ્ડર ગ્રુપના 11 સ્થળોએ દરોડા પડાયા હતા. દિલ્હીમાં મોસમનું સૌથી ઓછું 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનનો પારો નીચે જતા રાજધાનીવાસીઓમાં બોકાસો બોલી ગયો છે.
દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત થયું છે. કેટલીય ટ્રેન અને ફ્લાઇટ રદ થઈ છે તો કેટલીય મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે ગુજરાતમાં 5 ટ્રેન મોડી પડી. આ ટ્રેન 2:30થી માંડી અને 12 કલાક સુધી મોડી ચાલી રહી છે. ગુજરાતમાં પણ ઠંડીનો કહેર છે. નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી, જ્યારે ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. પાલિતાણા પાસે ટ્રકે જૈન સાધ્વીને અડફેટે લીધા. અકસ્માત બાદ જૈન સમુદાયના લોકોએ પાલિતાણા ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો. જસદણના સંત હરિરામ બાપા દેવલોક પામ્યા છે. અમરેલીના નાગનાથ મંદિરે તેમણે અંતિમ શ્વાસ લીધા. મેલબોર્ન ટેસ્ટમાં ભારતે વળતો જવાબ આપ્યો છે. કોહલી અને રહાણેની સદીથી મજબૂત પકડ બનાવી છે. અરવલ્લીના મોડાસામાં સૌ પ્રથમ વખત મેરેથોન યોજાઈ, જેમાં 1500 જેટલા લોકોએ ભાગ લીધો. પ્રથમ 3 વિજેતાને ઇનામ અપાયા. ગુરુ ગોવિંદસિંહની આજે જન્મજયંતિ છે. આ નિમિત્તે ગુરુદ્વારાઓમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ. એક્શનથી ભરપૂર ફિલ્મી ટાઈમ સોમથી શુક્ર સાંજે 5:30 વાગે. માણસને ક્યારે સમજી નથી શકતા. ઇન્દ્રધનુષનો કયો રંગ છે માણસ? આગળના ટીપાની ચમક છે માણસ? તમારા મિત્ર બનીને તમારી સાથે ચાલનાર વ્યક્તિના મનમાં ચાલતા છળ કપટના ઈરાદાઓ વાંચી શકો. તમારી સાથે પ્રેમનો આડંબર કરનાર વ્યક્તિના મનમાં ચાલતી તમારા માટેની રમત, એ દાખલાઓ જો તમે ક્યાંક ઉકેલી શકતા હોત, વાંચી શકતા હોત, એ જાણવા માટે જોતા રહો મારી સાથે ક્રાઇમ ટાઈમ. શનિવારે અને રવિવારે 9:30 કલાકે. ગુજરાતના સૌથી મોટા શહેર પર નજર, રાજ્યના પાટનગરની દરેક ખબર, સંસ્કારી નગરી વડોદરાની વાત, ડાયમંડ સિટી સુરતની હલચલ, રંગીલા રાજકોટની રજેરજની માહિતી, સૌરાષ્ટ્રના પેરિસની તમામ ગતિવિધિઓ, ભાવનગરના દરેક સમાચાર, જૂનાગઢની ઝીણામાં ઝીણી ખબર. શહેરની સાથે જુઓ રાત્રે 10:30 કલાકે. આપ જોઈ રહ્યા છો વીટીવી, ગુજરાતી ગૌરવ. રઘુવરદાસે લીધા ઝારખંડના સીએમ પદના શપથ. 4 મંત્રીઓએ પણ શપથ લીધા. મોદી રહ્યા ગેરહાજર. એર એશિયાનું પ્લેન હજી પણ લાપતા. ક્રેશ થયાની આશંકા. ખરાબ હવામાનને કારણે દુર્ઘટના થયાની શક્યતા. આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટરના રાજીનામા પર વિવાદ. સચિને કહ્યું, મેં એકેડમી માટે જમીન માગી જ નથી. આસારામ બળાત્કાર કેસમાં લાપતા પીડિતાને કામરેજ પોલીસ સ્ટેશન લવાઈ. એલસીબીએ ઇન્દોરથી પીડિતાનો કબજો મેળવ્યો. રાજકોટના ફાઇનાન્સર શક્તિરાજના હત્યારા તેજસ ખાચરની ધરપકડ. ક્રાઇમ બ્રાંચે ઝડપી વાળો. કોહલી અને રહાણેની સદી સાથે મેલબોર્નમાં ભારતના 8 વિકેટે 462 રન, છતાં હજી 68 રન પાછળ. નમસ્કાર, ન્યૂઝ ટાઈમ સાથે હું છું વિપુલ. સૌપ્રથમ વાત કરીએ તો એર એશિયાનું ગુમ થયેલું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં ઇન્ડોનેશિયાથી સિંગાપોર જઈ રહેલું વિમાન QZ8501 લાપતા થયું છે. એરબસ A320-200માં 7 ક્રૂ મેમ્બર સાથે 155 યાત્રીઓ સવાર હતા, જેમાં 131 પુખ્તવયના અને 16 બાળકો છે. આ ફ્લાઇટ ઇન્ડોનેશિયાના સુરબાયા શહેરથી સ્થાનિક સમય મુજબ સવારે 7:24 કલાક